દયા બે પ્રકારની છે આ લોકમાં દેહ કરીને સુખ્યો રહે એવી દયા કરે એ લૌકિક દયા છે દેહ તથા પદાર્થ તથા આ લોકથી આરંભીને પ્રકૃતિ પુરુષ પર્યંત ક્યાંય પણ પ્રીતિ ન રહેવા દે એ સર્વે વિશેથી પ્રીતિ તોડાવીને એક ભગવાનને વિશે પ્રીતિ કરાવીને પછી ભગવાનના સ્વરૂપને વિશે જોડે તે એવી દયા તો ભગવાન તથા એકાંતિક મોટા સાધુને વિશે હોય તે અલૌકિક દયા છે દયાનો અર્થ શ્રીમદ સત્સંગ જીવનમાં સતાનંદ સ્વામી એવો કર્યો છે હમણાં તમને બધી ખબર હશે ને કે સત્સંગ જીવન એક મહિનો સાંભળ્યું તો પણ શબ્દ કાઠિયાવાડી બોલો તો સાંભળી દયાનો અર્થ સતાનંદ સામે લખે છે સ્વાર્થ નિરપેક્ષ કરુણા દયા સ્વાર્થ નિરપેક્ષ કરુણા એનું નામ દયા કહેવાય એમ જેમાં લેષ પોતાનો સ્વાર્થ નથી ધીમું કરો છો લેશ પોતાને જેમાં સ્પાર્થ નથી છતાંય કોઈ ઉપર કરુણા વરસે એનું નામ સાચી દયા કોઈક પ્રકારનો સ્પાર્થ છે તો વેપાર થઈ ગયો વેપારમાં શું કહેવું દીઓ અને પાછું લ્યો એમ આમાં કંઈ લેવાની વાત નથી ખાલી દેવાની વાત છે આનું નામ કરુણા કહેવાય કહેતા દયા કહેવામાં આવે છે દીકરો માંદો પડે અને તમે એના ઉપર દયા કરો બોલો તો ખરા તે દયા ન કહેવાય માંદો પીડો તમે દવાખાને લઈ જાઓ દવા કરા લાખો રૂપિયા ખર્ચી નાખો ન કહેવાય એ દયા નથી વાત્સલ્યતા છે એ પોતાના દીકરા પ્રત્યે બાપને વાત્સલ્યતા છે એને લઈને કઈ દયા નહીં પણ શું કહેવાય એને વાત્સલ્યતા કહેવાય એમ કોઈ સંત માંદા પડે એને તમે સેવા કરો તો એનું નામ મુદિતા કહેવાય પૂજ્ય ભાવ શું કહેવાય ભાવ મુદિતા વ્રત્તી છે પરિવારનું પોષણ કરો એને શું કહેવાય દયા પરિવારનું પોષણ કરો એ દયા કહેવાય કે ન કહેવાય એ ભગત તો લઈ ગયા ફરજ નથી આત્મીયતા છે એનું નામ શું કહેવાય આત્મીયતા પોતાના પરિવારનું પાલન પોષણને માંદા કેર લે તો બધી આત્મીયતા કહેવાય પોતાના માયના છે એટલે કરે છે એનું નામ આત્મીયતા કંઈક કરજો પણ તમે હાવ સ્વાર્થમાં કાઢી નાખતા ને હાવ પોતાના પરિવારનું જતન તો મોવડીએ કરવું જોઈએ લખ્યું છે હવે તમને જમાડીને જમશે વાંધો નહીં પણ લખ્યું છે કે પોતાના પરિવારને જમાડીને મોવડીએ જમવાનું હોય પણ હવે બીજી બાજુ જુઓ તો મોટાને જમાવીને કેમ જમવું એ પ્રશ્ન તો છે પાછો નોકર ચોક્કર બધાને ખેર કેર લેવી જોઈએ એમ ન લઈ શકતા હોય તો પરણવું ન જઈ પણ હવે પોતાના પત્નીનું પાલન ન કરી શકતો હોય તો પરણીને શું કામ છે ભાઈ કોઈકને હેરાન કરવા કારણ કે ના તો આટલી ક્ષમતા તો રાખવી જોઈએ જે આશ્રમ તમે સ્વીકાર્યો જ છે તો એનું જતન કરો હાચવો ન કે દોષ લાગે કેટલાક કરુણા દયા કરે પણ કીર્તિ માટે કરે ગરીબો માટે કરે ઓલા માટે કરે પણ કીર્તિ માટે કરે તો એને નામ નહીં સ્વાર્થ નિરપેક્ષ કીર્તિનો અર્થ પોતાના અહમનું પોષણ કીર્તિનો અર્થ પોતાના અહમનું પોષણ તો પોતાના કીર્તિ માટે કરે તો એ સ્વાર્થ નિરપેક્ષ કરુણા દયા ન કહેવાય એ વેપાર થઈ ગયો આટલું કરીને પોતે શું કમાણો દુનિયામાં સૌથી મોટું લોકોને ગમતું હોય તો શું કીર્તિ આબરું નહીં આબરું તો જીવનમાં ધર્મ પાલન કરે એટલે આબરું મળે પણ કીર્તિ તો બોલો દાનેશ્વરી નહીં બોલો હવે મહાદાનેશ્વરી નળ અને નિઝરણામાં શું ફેર નળમાં પાણી આવે છે જરૂરિયાત માટે આવે છે અને નિઝરણું કોઈની જરૂરિયાત નથી કલકલ કલકલકલ કે વહેતું જ રહે પછી કોઈ પીએ તો જુદી વસ્તુ છે એમ એવા મહાપુરુષના હૃદયમાંથી કરુણા નિજરણાની ગળે વહેતી હોય અને એનો લાભ લોકોને મળે કોઈક માંદું હોય તો જ એના દયામાં નિજરણું વહેતું એવું ન હોય વહેતું જ હોય પણ કોઈ હોય તો અહીંયા પહોંચી જાય એમ આમ જતું હતું હોય ત્યાં પહોંચી જાય એમ ત્યારે મોટા મોટાના આખ્યાન લખાણા મયુર ધ્વજરાયે મસ્તક ઉપર કરવતલી દુ કોડે જો ને એક બ્રાહ્મણ બટુને બચાવવા માટે સિંહે કેવી માગણી કરી કે રાજાનું અડધું અંગ મને ખાવા મળે તો તારા બ્રાહ્મણના બાળકને મૂકું તો ખાઈ જાઓ ભૂખ લાગી છે અને એ રાજા અને રાણીબેન કરવતથી વેરે અને એ પાછું આનંદનું હોવું જોઈએ જો કળકળતું હોય તો નહીં સ્વીકારું છતાંય રાજાએ પોતાનું અડધું શરીર વેરી એને આપવાનો પ્રયાસ કર્યો અડધું વેરાઈ ગયું તો ડાબા અંગમાંથી આંસુ પીડ્યું આને ઝટકી મારી નો ચાલે નો ચાલે આ નો ચાલે કળકળતું દાન ન ચાલે તો બાપજી કળકડતું નથી તો કે આંસુ કેમ પીડ્યું તો કે ડાબા અંગને દુઃખ થયું કે જમણું અંગ બ્રાહ્મણના ઉપયોગમાં આવે છે મારા ક્યાં પાપ કે હું ઉપયોગમાં નથી આવતો એના દુઃખનું આસુ આવ્યું છે બોલો હવે આમાંથી આની પાસે લાખ રૂપિયો માગ્યો આની પાસે ન લીધો એને રડવું આવે કે આને રડું આવે માગ્યો એને રડવું આવે કે આને રડવું આવે કે મારું ઉપયોગમાં ન લીધું એમ ત્યારે સ્વાર્થ નિરપેક્ષ આ ફૂલડા ખીલે છે કોને માટે ખીલે છે એ તો ખીલવું એનો ધર્મ છે બાકી તમે સુગંધ સૌંદર્ય લો એ તમારી વાત છે બાકી એને તો એક જ છે ખીલવું વરસાદને વરસવું એનો ધર્મ છે તમારી હા મુજબ નથી વરસતો એનો એનો ધર્મ છે શિક્ષાપત્રી શ્લોક નંબર ત્યાંસી કેટલા શ્લોક છે શિક્ષાપત્રી તમારા ગ્રહસ્થના ધર્મના કેટલા છે તો કે બધા અમારા જ છે ને સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશુ છું વત્સલહી આવા શબ્દો શ્રીજી મહારાજે પોતે હાથમાં કોલમ લઈને લખ્યા કોણે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વેરપી સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશુ છું વત્સલહી દરેકે પોતાની શક્તિ પ્રમાણે દિનેશુ વત્સલહી ભાવ્યમ જે દીન દુઃખીઓ છે એના પ્રત્યે હંમેશા દીનદયાળુ ભાવથી વાત્સલ્ય ભાવ વરસાવવા કહેતા એની સેવા કરી પોતાની શક્તિ પ્રમાણે જે કંઈ બની આવી કોઈ પડી ગયો હોય તો બાબુ બેઠો કરો તો એ તમારી સેવા જ છે બસમાં મુસાફરી કરતા તમે બેઠા અને કોઈ ગઈ આપણો ઊભો હોય લાકડીને આમ થતો હોય તો તમે ઊભાથી બેહારો તો એ ભાવ એમ દિનેશું વચ્ચે નહીં શ્રીજી મહારાજ સારંગપુરમાં હતા વિરાજમાં રાતે બાર વાગે પોકાર પીડો અનરાધા વરસાદ પડે એમાં ફરજો ખબર પડે પશુ બંધતા છે ને આડહર તૂટું તૂટું થયું અને ચીસ પડીને મારે તો હુતાપ દોયડા અને આખી રાત આડહર ખંભે રાખી અને પશુઓને બચાવી લીધા એમ ભાવ એમ દિનેશું વધશે આમ તો ભક્તનો અર્થ ગુજરાતી થાય ભાત સંસ્કૃતમાં ભાત ને ભક્ત કે તો ભાત અને ચોખામાં શું ફેર ચોખા લાવો ચોખ્ખા એમ એમને કે ભાત લાવો જમવા બેઠા હોયથી એનો અર્થ શું ચડી ગયેલા હોય એને શું કહેવાય ચડે એટલે શું થાય પોચા થઈ જાય રાળ થઈ જાય ઘણા ડાળીયા જ હોય પીરસતા હોય અડધા કાચા કેમ તો જઠરાકની છે જ ને અંદર નકામો ગેસ બાળવો પણ ભક્ત એટલે ભાત ભાતનું દસ્ટન લાગ્યું એ પોચો થઈ જાય એ સાચો ભક્ત એનું હૃદય કોમળ થઈ જાય સાચો ભક્તનું હૃદય હંમેશા કોમળ હોય ન હોય હવે પૂરમાં મહિલા તણાઈ બૂમો પાડે તો એક ભગત એલા બચાવો તો કે મારે કેમ એને કાંડું પકડીને બચાવો સદવાસે વિધવા ખબર કેમ પડે શ્રીજી મહારાજ અમારા સંતોના ધર્મમાં તો અષ્ટ પ્રકારે મહિલાઓથી દૂર રહેવાનું લખ્યું પણ હારો હારોહે લખ્યું પોતાના પાર્કાના પ્રાણ જતા હોય તો અડીને બોલીને એને બચાવી લેવા પછી પોતપોતાના ધર્મ પ્રમાણે વળતું કોઈ માણસને આપ સત્ય તો શિરમોળ ધર્મ કહેવાય ને છતાંય શ્રીજી મારે શું લેવા પોતાનો પારકાનો દ્રોહ થતો એવું સત્ય વચન પણ ન બોલવું એમ બસ એક જ છે ભૂતપ્રાણી મૃત્ય પ્રત્યે દયાળુ સ્વભાવ આ બહુ મોટો ભક્ત હૃદય છે શિવજી મહારાજનો પણ એવો સ્વભાવ હતો આમ તો એકનાથ ને બીજા ભક્તો બધા ગંગાજીની કાવડ ભરી ભાઈ ધીમો કરો અવાજ આવે છે ગંગાજીથી કાવડો ભરી અને બધા ભક્ત મંડળ ચાલ્યું રામેશ્વર જવાનું છે શિવજીનો અભિષેક કરવા માટે શું ભક્તોની શ્રદ્ધા મુમુક્ષુ જેમ દુનિયામાં બુભુક્ષો ક્યાંના ક્યાં પોગે છે તો મુમુક્ષોની શ્રદ્ધા પણ એટલી જ માત્રામાં આવે છે રેલવેના બે પાટા છે રાજ માટે કંઈક કજિયાઓ કરે પણ જમકુભાઈ તમે જુઓ બાજન રાજા જુઓ ભરતજી જુઓ ચક્રવર્તી રાજ છોડી છોડી ઈશ્વરના માર્ગે ચાલ્યા તારે બુભુક્ષનું મુમુક્ષુ બે રેલવેના પાટાની કોડે જાય જાય છે ને હર્યા ભર્યા ઘર છોડીને ઈશ્વરના માર્ગે હાલતા થઈ જાય કેટલા બીજા બીજાનું જૂના વખતમાં કોશું ભરાય ને દિવાલો તોડતા શું કહેતા એને હા એ ખાતર પાડે એમ એકનાથજી રસ્તામાં એક ગધેડો તરસો ટળવડતો હતો ને એકનાથજી જોયું અને પોતાની કાવડ એટલે અડધો ડબ્બા બે બાજુ અડધા અડધા ડબ્બા હોય આ લોટી નહીં અડધા અડધા ડબ્બા જેટલું પાણી ઉપાડતા હોય તો એ ગધેડો ટળવળતો હતો એના મુખમાં મેળ્યા રેડવા અને આ તો ભાઈ કારણ રૂપુ છે કદાચ બધું પાણી પી ગયા ઓલા કે એ પણ આપણે તો જાય છે રામેશ્વર ભગવાનનો અભિષેક હતું આ ક્યાં પાી દે તો કે પાયે પાય જ દીધું અને જ્યારે ભગવાન પાએ જ્ઞાન બીજા નાખવા ગયા તો કે હું તો પી લીધું મેં તો કોણે પાયું એકનાથજીએ મને પાઈ દીધું કે બોલો મારો ઠાકોરજી અણુ પરમાણુમાં રહીને પણ આવી કરુણાનો ભાવ ભગવાન પાન કરતા હોય છે અનપેક્ષિત ગુણ દોષ પરોપકાર સતામ વ્યસનમ નાના મોટા વ્યસન હોય ગણાયને હોય ને તો કે એવા સત્પુરુષો એવા સજ્જન પુરુષોનું વ્યસન ક્યું એને વ્યસન તો હોય કયું વ્યસન હોય તો કે અનપેક્ષિત ગુણ ગુણદોષ એના ગુણ કે દોષ જોયા વિના એના ઉપર ઉપકાર કરવો એનું વ્યસન છે એના ગુણ કે દોષ જોયા વિના હવે ગંગાજી જેવું પાણી ગધડા જ દેવું બોલો લોકમાં એમ કે હાવ કેવો છે પણ કોઈ ગુણ દોષ જોયા વિના જ્યાં 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 આવી પીડા છે ત્યાં એ ઉપકાર કરે લખ્યું છે કોઈ ભૂખ્યો માણસ હોય દ્વિવસ્ત્રી માણસ હોય ત્યાં ક્યારેય પાત્ર ન જોવું જેને ભૂખ છે ત્યાં પાત્ર ગમે એવો ચોર હોય તો એ ટ જમાડી દેવો આ ચોર છે તો કાલ સુધરી જાય પાછો પણ ભૂખ્યા માણસમાં પાત્ર કુપાત્ર નહીં જોવા અને એને ખવડાવી દેવું અને એક વસ્ત્ર વગરનો ટેડે ઠરતો હોય આપણા ભીખાભાઈ એના પિતાશ્રી નાગજી બાપા એવા જ્યાં જ્યાં ગરીબ દ આપતા ને દર વર્ષે કેટલા વર્ષોથી હું જો પચીસ વર્ષથી જોઉં છું દર વર્ષે દસ હજાર ધાબળા ઓઢાડવા જાય ગાડી લઈને જાય જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં નાખતા મુકતા પહોંચાડતા જાય ગરીબ મજૂરો શેરડીમાં કામ કરતા ત્યાં ઓઢાડી આવે અને એ લગભગ પાંત્રી લાખના થાય હો કેટલા ત્રી પાંત્રી દર વર્ષે આપવાના ત્યારે અનપેક્ષિત ગુણદોષના ગુણદોષ નહીં જોવાના પણ જ્યાં જરૂરિયાત છે ત્યાં આપવાનું એમ આવું સત્પુરુષોનું ક્યાં પ્રકૃતિ કંઈ જોવે છે વગર બદામે વાય વાયરો કેશવ કરુણા કેવી જો ને પવન વિચાર કરે કે આ પાપીનું ઘર સહાયથી આમ ડાયવર્ઝન કરી નાખું એને તો વહેવું ગમે પાપી પુણ્યશાળી વહેવું એ વહેવું એમ સૂર્યપ્રકાશમાં કંઈ કોઈ તારવે છે ને તારવેસ કહીને કોઈ આ આમ આખી પ્રકૃતિ અને જો આમ જોતા હોત તો દરેક પાપીનો જીવતા હોત નાસ્તિકો ન જીવતા હોત એંશી એંસી વર્ષ જીવી જાય નર્થ શું છે આ ઈશ્વરની કરુણા છે ઈશ્વરની સૃષ્ટિ અને એ જ અન્નદાતા છે દાતા એક રામ ભિખારી સારી દુનિયા છતાં નાસ્તિકોને જીવા જીવાડે બોલો અને આપણે ઘણીવાર કહીએ છીએ ને એક મંદિરમાં આવ્યા છે કોઈ પટ્ટ તો ઉતારો જાય છે પૂજા કરો છો નથી કરતા તો કે ન મળે ત્યારે ઠાકોરજી બોલ્યા મૂર્તિમાંથી એસી વર્ષથી હું સાચું છું એક રાત્રિ આપી દે બોલો એસી વર્ષથી હું ને હાંચવું છું કોણ બોલું ઠાકોરજી બોલ્યા પરોપકારાય સંત વિભૂતય બોલો તો એક વાર એવા સજ્જન પુરુષો ગોવિંદભાઈ ધોળક્યા મને યાદ છે મોરબી હોનારત થઈ હતી હું ભંડાર વિભાગમાં હતો અને જ્યારે હોનારત ત્યાં ટ્રકો ભરીને હાણસી બાક તાવી તો તાયડી આ શું કે લોઢી આ બધા એની કીટો કરી ગુરુકુલમાં લખ ટ્રકો મોકલા અને પોતે હરે એક એકને દેવા માટે ગયા કેટલા વર્ષ થઈ ગયા આજે પાંત્રી પાંત્રી વર્ષ થયા પાંત્રી ચાલીસ વર્ષ થઈ ગયા આજે હા જેના દિલમાં જ આ વસ્તુ છે ત્યારે લોક સમાજમાં સિલેક્ટ થાય ને વગર ચૂંટણીએ ક્યાં પગી ગયા છે લઈને વ્યક્તિત્વની નોંધ તો દુનિયામાં લેવાય લેવાયને આજે રાધારામ બાપાના મંદિરો છે કે નહીં એના ફોટા છે કે નહીં કેટલા લાખોની સંખ્યામાં આવે છે નરસિંહ મહેતાના ફોટાઓ છે મીરાબાઈના ભગવાનના ભક્તો પવિત્ર એકાંતિક જીવન જીવે આજે લાખો વર્ષ થઈ ગયા તોય આજે કીર્તન ગવાય છે સગાળ એ સુત વધેરા ત્યાગી દીધા દા હોડ કેટલા પરોપકારી હતા સા શેઠ હર કોઈ એને આંગણે આવ્યો એવું કદી ભૂખ્યો ન જાય વસ્ત્ર વગેરે ન જાય વર્ષો સુધી અને ભગવાને પરીક્ષા લીધી પછી પેપર તો નીકળે ભણે અને પેપર આવે ન ભણે શું પેપર આવે કોઈ સતમાર્ગે ચાલે એને ભગવાન પછી ઊંચો ગ્રેડ આપવા માટે પરીક્ષા આપીને વિદ્યાર્થી કોઈ ઉપલા ધોરણમાં જાય વરો ભણે તોય પરીક્ષામાં પાસ થાય તો જ થાય પરીક્ષા આપે પણ કોને પેપર નીકળે અભ્યાસ કરતો હોય એને જે ભક્ત છે એને ભગવાન ક્યારેક ગ્રેડ બદલાવા માટે પરીક્ષા તો આપે અને જેણે પરીક્ષામાં પાસ થાય એની નોંધ લેવાની પરીક્ષા નથી આપે નોંધ ન લેવાની પરીક્ષા પાસ થયા તો નોંધ ન લેવાની પાસ થવાની વાત એટલે ભક્તને જીવનમાં આવે પાસ થઈ જાઉં મૂળજી ભગતને યાદ કરીએ છીએ છેલ્લી અવસ્થામાં કેડથી ખોટું થઈ ગયું કેવા એકાંતિક મુક્ત અખંડ ભગવાનની મૂર્તિને પકડી રાખે હાવ નિરપેક્ષ આત્મનિષ્ઠ પુરુષ હાવ નિખાલ કેડથી ખોટું પડી ગયું અમે ગુંદાસરા ગયા બધા ભક્તો ભેગા થઈ ગયા અને એક ભગત બોલ્યા સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ભગતને સારું થાય શરીરે સારું થાય એમ બોલ શરીરે અને પોકાર કરો ઓય સાધુ પણ હા આવું મગાય બોલો શું કરું જન્મ તે રહી થવાનું માગને માગવાનને અખંડ ધામની સેવા ને કે બોલો આટલું છે તો પરીક્ષાવા પરીક્ષાવા છતાં મનમાં એમ નતું કે આટલું મેં ભજન કર્યું આટલા વર ઠાકોરજીની મંદિરમાં સેવા પૂજા કરી મારે આ એ જ છે પરીક્ષામાં પ્રહલાદજી પરીક્ષામાં મીરાબાઈ પરીક્ષામાં નંદસંતો પરીક્ષામાં પાસ થઈ ગયા તો આજે અમર થઈ ગયા ઉપચી ડિગ્રી મળી ગઈ ભૂંડા ભૂંડાય નવો તજે ભૂંડા ભૂંડાય ભલા ભલાય કેમ તજે અને એટલી અપેક્ષા રાખતા નહીં ક્યારે ભૂંડા ભૂંડાઈ તજતા બાવળિયા કાંટા કોઈ છોડે કેમ એમ આશ્ચર્ય શું પામવાનું એ તો છે દુનિયામાં ભૂંડા ભુંડાઈ નવ તજે તો ભલા ભલાય ક્યારેય છોડતા નથી બા આંબા ઉપર કાંટા ન આવે શું આવે કેરી આવે ડોસીમાં નીકળેલા જૂના વખતમાં તો ઘણી શોર્ટેજ કાંઈ ભૂખ ભૂખ લાગી છે ને એમાં આંબા ઉપર કેરી ને ડોસીવાની એમ થયું ભૂખ લાગે છે ને આંબા ઉપર કેરી છે રસ્તાનો કાંઠો ભાઈ બાજુમાં ગાર્ડન હશે અને આ બાજુ છેડા ઉપર આંબાની લાઈન હશે ડોરસીમાં એક પાણો મેરો પાણો ખબર પડે નાનપણ શું કરતા એવા ભેસુ ખાડામાં નીકળાય નહીં શું કરો તે પાણો અને પણ છટકીને રાજા અંદર બધા બેઠા હશે કે કેલી કરતા હશે અને સીધો રાજાને કપાળ પાસતો હોય ગયો પણ થોડું લોહી નીકળી ગયું પછી તો દીવાનો સિપાયો બાકી રાખે તો તરત દોટ મૂકીને ડોસી મને પકડી લીધા લે એવા રાજા પાસે આ પાણો મારનાર બોલો શું કરવાનું તો કે ફાંસી સજા આ સજા રાજાએ પૂછો તો એને પૂછો તો કરે શા માટે આપણને પાણો મેરો એ તો પૂછો કેમ ડોસીમાં રાજાને પાણો મેરો તો કે મને મારી ખબર નહોતી રાજાએ બેઠા છે અહીંયા તો કે કેમ પાણાનો ઘા કર્યો તો કે મને ભૂખ લાગી હતી અને આ કેરી એક દેખી આંબા ઉપર મેં એને પાડીને ખાવા માટે પાણો માર્યો પણ છટકીને તમને ભાગી ગયો મને ખબર નથી રાજાએ કે વિચારો હવે એક ઝાડવાને પાણો મારવાથી જો કેરી આપતો હોય તો હું ઝાડવા જેવો નહીં રા અભરે ભળ દીધા ડોસીમાં ને હવે હું એને બદલો આનું ન આપું એને તો ઝાડવાના પાણો મારવાથી જો કેરી આપતું હોય એક તો હું તો રાજા છું દેશનો તો મને કદાચ પાણો લાગ્યો હોય તો મારે કેટલું આપવું જોઈએ બોલો હવે કયો હોય એટલું આપતો મારે કેટલું આપવું જોઈએ ઘણું આપવું જોઈએ સદવિચાર ત્યારે ઘણી વાર કોઈએ આમ તેમ કર્યું હોય પણ આશય તો જુઓ બાપા સીધા દેવા મળો એને આપણે કંઈ કરવું નહોતું પણ બધાએ કંઈ જે કંઈ અસત્કર્મ થઈ જાય ઓલું થઈ કરતા ન હોય પણ ક્યારેક પ્રકૃતિને વશ થઈને આમ તેમ કોઈને લપસીને પડવું હોય પડે એટલે કે આંધળો છો ધ્યાન રાખતો હોય પછી એને ધ્યાન જ રાખવું છે પડવું નથી પણ અચાનક આ પાણી આવી ગયું ખબર નહીં હાલતા હાલતા પાણી આવી ગયું કે એવું થઈ ગયું આપણા ઈષ્ટદેવ અને સાચો ઉપાસક હોય તો એનામાં ઈષ્ટદેવના ગુણ આવે આવે જેની ઉપાસના કરો એનો ગુણ એમાં આવે જેની ઉપાસના કરો એનો ગુણ એમાં આવે આવે ને આવે જ શિયાળો હોય ને સગડી વળતી પાસે દેહો તો ઉષ્ણતા મળે કે નહીં કારણ કે તમે એનું સેવન કરો છો તમને મળે તો સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરતો હોય તો સ્વામિનારાયણ ભગવાનના ગુણ એમાં આવે કે ન આવે ન આવે તો હું સમજવું ઉપાસનામાં કંઈક મિસ્ટિક છે તો મહારાજનો સ્વભાવ કેવો અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો કોણ લખે છે પ્રેમ સખી નિયમ ચેષ્ટામાં દયાળુ નહીં અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો આપણો સ્વભાવ ન હોય પણ આવી ચેડ્યા હોય કરી નાખી હાલો ને હવે વાંયા પીડો શું કરવું પણ મહારાજનો તો રોમ રોમમાંથી આખા વ્યક્તિત્વનો આ સ્વભાવ છે આપણે ધરમ સમજીને કરીએ ફરજ સમજીને કરીએ દબાણથી કરીએ ભયથી કરીએ લાશરમથી કરીએ પણ આપણો સ્વભાવ ખાવાનો સ્વભાવ છે ખવરાવાનો સ્વભાવ છે હા કે જો હવે આ સ્વભાવ કહેવાય એમ ખવરાવાનો સ્વભાવ નથી ખાવાનો સ્વભાવ છે ખવરાવવો પડે એ જુદી વસ્તુ છે કોઈ માંદો પીડું શું કરવું પડે પણ તમે માંદા પીડા તો તમારે મોઢામાં કોળિયા મૂકો છો નારે ના એ તો હાથમાં આવવું જોઈએ કપ અમતી એક અમેરિકા જતા છોકરો તેડેલો એટલે ચાંદલો કહી લાડુ ખાઈ દે જેવો હાથમાં આપ્યો સીધો આખે આખો મોઢામાં એનો બાપ બાજુમાં તો અડધો આપ્યો નહીં સીધે હે તો મોટા પે આ ખાવું એ તો એટલે લખ્યું છે કોઈ પણ યોનિયનની અંદર ખાવું ખાડો ખાટલો પશુ પક્ષી કોઈ પણ ઠેકાણે ખાવું ખાડો ને આ તો જીવની પ્રકૃતિ છે મારા વિચરતા કચ્છમાં વિચરતા હતા માંડવી બંદર છે ને મારે તે બાજુ વિચરતા હતા એમાં એક ઘાંચી એક ઘાણી આંખતો હતો જૂના વખતમાં તલ કે પીસતા ને મારા વખતે કદાચ માંડવી હજી દેખા હમણાં તો નથી મગફળી આવી એવું કારણ કે આખો થાળ બોલો માંડવી પાક કે નથી આવતો તલનું તેલ કાઢતા હશેનું એ તલનું તેલની ગાણી હાલતી છે પણ ઊંટ્યો હાવ એનું પેટ બેવડું અડી ગયું તો હોય એટલો બધો ભૂખ્યો એમ એટલે મહારાજ કહેલા આ તું આને ઘાણી હાખશો કામ કરાવ્યો છે ખાવા દેતો હતો કંઈક તો કે સ્વામીને ખાવા દેવું પણ હોવું જોઈએ ને કંઈક અમારું માંડમણ પૂરું પડે અમે ક્યાં દઈએ થોડું થોડું કે મહારાજને સંતો હતા મહારાજ કે સંતો તમારી જોળીમાં ક્યાં ભિક્ષાનો અનાશ છે હા મારા રોટલાના ટુકડા છે મારે કે લાવો જોળીયું બધું કાલી કઈ એક જોળીને નાખીને મહારાજે ઊભા ઊભા ઊંટ્યાને રોટલા ખવડાવ્યા સંતોની જોળીમાંથી કાઢી અતિ દયાળુ રે તારે પ્રેમ કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામી નો પર દુઃખ હારી રે વારી બહુ નો કોઈને દુખ્યો માય દયા આણી રે અતિ આકળા થાય અતિ કોઈને દુઃખે દેખે અતિ આંકડા થઈ જતા આમ તો વરણી વેશે વનમાં વિચરતા હતા ત્યારે ગો દોહન માત્ર કે રોકાતા નહોતા આપણે જે સત્સંગમાં કેટલું રોકાવ ગો દોહન પણ સેવકરામને જ્યારે માંદો રસ્તામાં દેખ્યો પીડા તો જોયો કેટલા મહિના બે મહિના રોકાણ ગો દોહનનો સ્પીડ એટલી બધી હતી પણ એને હાજો પૂર્ણ કરી કેટલું ઘી લખ્યું છે શેર એક ઘી પીને પચાવ તમે અખતરો નહીં કરતા હો ભલામણા શેર એક ઘી પચાવે એવો થયો પણ છેવટે છતાંય મહારાજને હવે મહારાજનું શરીર તો દુબળું તોય આખું પોટલું મહારાજને માથે મૂક્યું કેવો શું કહેવાય નમક હજાર સોનામો રતી મહારાજને આપે મહારાજ સીધું સામાનને પોતે રસોડું જમાડે પણ બે મહિનામાં કોઈ ન કીધું બ્રહ્મચારી તમે પણ મારી ભેગા જમો એને જમાડી મારા ભિક્ષા માગ્યા આવે પછી હાજો થઈ ગયો કેવો હાજો શું કે તમારે તો એ મહારાજ ની માથે પોટલું મૂકી બોલો આમ તો એક માળા લઈ લો મહારાજ તો કૃતજ્ઞિ લાગે ચાલો મહારાજ એને ત્યાગ કરી દીધો પછી ઉપકાર નો બદલો અપકાર થી આપે કૃતજ્ઞ અરે હરે બોલો એકવાર ઉપકારનો ઉપકાર નો બદલો જે માત પિતાએ પેટે પાટા બાંધીને છોકરાને મોટા કિરાય ભણ્યા ને એને પછી ગરડા ઘરમાં મૂક્યા હોય આનું નામ કૃતજ્ઞિ આટલો ઉપકાર કર્યો હોય તો આપણે જિંદગીભર ભૂલવું ન જોઈએ કે ઉપકાર કર્યો હોય તો એમે કટોકટીમાં ઉપકાર કર્યો એને ભૂલવો જોઈએ અને જો ભૂલી જાય તો શું કહેવાય એને બોલું ખરા કૃતજ્ઞ કૃતજ્ઞ કહેવાય શું કહેવાય પણ અપકારનો બદલો ઉપકારથી આપે અપકાર કર્યો હોય તોય ઉપકારથી બદલો આપે એને કૃતજ્ઞ કહેવાય કૃતજ્ઞ દર્શન આપી દો કૃતજ્ઞનું પાપ જિંદગીમાં આવું નહીં કરતા એટલે કહું છું આ તો મોટા સંતો રૂપક તરીકે આપતા હોય મસાણ હતું ત્યાં એક જણો પોતાનું ભોજન રાંધતો હતો મસાણમાં બાજુ રસ્તો રસ્તાની બાજુ મસાણ ગામડામાં કેળો કહે ને કેળો એની બાજુમાં મસાણ અને ત્યાં પોતાનું ખાદ રાંધતો હતો કોણ હતો કૂતરાનું માંસ ખાનારો કઈ જાતિ કહેવાય હા એ રાંધતો હતો ત્રણ પાણા મૂકેલા તાપ હતો માથે એક વાસણ હતું માથે ઢાંકેલું ઢાંકવામાં ખાહડું ઢાંકેલું એટલે તાપશેનો હતો હેડકાનો તાપ માણાની ખોપરીનું પાત્ર દારૂનું આંધણ એમાં કૂતરાનું માંસ વરેલું માથે જૂનું ખાહડું ઢાકેલું સ્થાન ક્યું હતું રાંધનારો કોણ હતો તાપશેનો હતો પાત્ર છેનું હતું આંધણ છેનું હતું અંદર હું આવ્યું હતું હું ઢાંક્યું હતું જોવો તમે બધી વસ્તી બધી એક્સપર્ટ છે ને બધી રસ્તે કોઈ નીકળ્યો એણે આ દ્રશ્ય જોયું એટલે આ શું ઢાંક્યું એ આવું જૂનું ખાડું કેમ ઢાંક્યું તો કે આમાં કોઈક પડીને અભડાઈ ન જાય એટલા માટે આમાં કાંઈક એવી વસ્તુ પડી જાય મારું ખાદ અભડાઈ જાય તો કે આ છે હું છેનો તાપ છે તો કે હેડકાનો આ પાત્ર તો કે ખોપરું આમાં આંધણ છે ને તો કે આનું તમે યાદ તો છે ને તમને છતાંય કે આમાં એવી અશુભ વસ્તુ પડી જાય તમારું અભડાઈ જાય એટલે આને અભડાવે એવું શું દુનિયામાં છે હવે બાકી છે કંઈ અભડાવે એવું એક ઠેકાણે કંઈક બોકડો ક્યાંક હતો એટલો બધો હળી ગયેલો એક ઠેકાણે એટલે પાછો બહાર નીકળે નહીં કોઈ ઘણા કાઢવાવાળા એવા પણ નીકળ્યા નહીં બહાર કોઈ રીતે એક જણો અંદર આવ્યો તો બકરો બહાર નીકળી ગયો કેટલો ગંધાતો છે આ ઓઇલો અંદર ગયો તો બહાર નીકળી ગયો જૂના વખતમાં હતું ગ્રહણથી ગ્રહણ નાય આ ગ્રહણથી ઘણા તો એવા હતા કપડાં જે ત્યારે કોરવું હતું ખાદી હું કે એ કપડાં પહેર્યા હોય એ ફાટે ત્યારે બદલાવે ત્યારે ના એમ આટલી દુનિયા એક બે આપણે છે ને એ રૂડિયો જોબન ભેગો હતો કેવું લખ્યું છે વર્ણન એણે કીધું ભાઈ રસ્તાનો કાઠો છે અને લોકો નીકળતા હોય બોલો મહાણવાળો બોલે છે અને એમાં કોઈ કૃતજ્ઞ માણા નીકળે કેવો અને એ નીકળે એના પગની રજ ઓડીને જો આમાં પડે તો મારું ખાયદ અભળાઈ જાય આ કૃતગ્નિનું પાપ તમે જુઓ કોઈના કરેલા કૃત્યનો ઉપકારનો બદલો અપકારથી હવે પૈસા ઉછીને આપ્યા હોય અને ઓઇલો લેવા આવે તો પોલીસને ફોન કરી મને ધમકી આપવા આવ્યો છે મારવા આવ્યો છે પકડાવી દેવો જેલમાં કરી દે શું કહેવાય આ શું કહેવાય બોલો આ કૃતગ્નિ કહેવાય એનો કેટલું પાપ દુખાવશે એનું કોઈ કલ્પના નહીં પોતાના સગા મા બાપ આટલી પરેશાની પૂર્વક અને એને જો તિરસ્કાર કરે એની સેવા ન કરે લખ્યું છે શિક્ષાપત્રી આમ આપણે કંઈક શિક્ષાપત્રી પાળો તો કે આ હા શિક્ષાપત્રી અદલ ડુંગળી લહણ તો ક્યારેય ન ખાઈ અમે બોલો બરાબર છે શિક્ષાપત્રી યાવત ચીરમ પોતાના માત પિતા રોગિષ્ઠ માણસ હોય પોતાના ગુરુજનોની સેવા ક્યાં સુધી કરવી જીવન પર્યંત સેવા કરવી જોઈએ આ આપણી ભારતી માતૃદેવો ભવ બોલો તમે હવે પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આ આપણી ભારતીય સંસ્કૃતિ પાયાના મૂલ્યો છે આપણા આમ માળા કરે અને આમ મા બાપનો તિરસ્કાર કરે એ માળા ભગવાન ગ્રહણ કરતા છે નહીં ગ્રહણ કરતા હોય ત્યારે દયા આણી રે અતિ આંકડા થાય મારે રોકાયા ત્યાં ત્યારે લખ્યું છે રામાયણમાં પરહિત ધર્મ નહીં ભાઈ પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ ભૈડા સમજી લે કે પારકાનું હિત કરવું એને સુખ કરવું એની સેવા કરવી એના સમાન કોઈ ધર્મ એટલે કહે કે અહિંસા પરમો ધર્મ અને હિંસા પરમો અધર્મ અહિંસા પરમો અધર્મ અને બોલો હિંસા પરમો અધર્મ અને અહિંસા પરમો શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ અતિ દયાળુ હતો અને દુષ્કાળ કોઈ જૂના જૂના ખબર છે જ્યારે દુષ્કાળો પડતા સ્વામી પોતે ગામડે ગામડે જાય એમાં બચ્ચું પર શીખલીવાળા સ્વામી એને ભેગા રાખતા કારણ કે મર્યાદા હોય સ્ત્રી પુરુષોને એટલે એને આ વચ્ચે રાખી અને હાડીઓ વિતરણ હોય કપડાં વિતરણ હોય પૈસા આપતા અનાજની પોટલીઓ આપતા પણ પહેલાં સભા કરે વ્યસન મૂકે તો નહીં તો નહીં અને બચ્ચું ભાઈ પ્રવચન કરતા વ્યસન મુક્તિ ઉપર પહાડી શરીર આહીર હતા તો ત્યારે અને પછી બધા એને વિતરણ કરતા સ્વામી અને એ કાળ ઝાળ ઉનાળાનો તડકો માથું ફાડી કેવો અને એના વચ્ચે આ સ્વામી ગામડે ગામડે જાતા સ્વામીએ દંતયજ્ઞો બહુ નેત્ર યજ્ઞ બહુ કિરા નિદાન કેમ્પો બહુ સ્વામીએ કર્યા મહારાજ એક વાર શેખપાટ પધારેલા ગયા છો અને એ વખતે હજી નિષ્કોળન સમય સાધુ નહીં થયેલા લાલજી સુથાર મહારાજ પધારેલા આનંદિત બહુ થઈ ગયા મહારાજ ઘણા સમયે પધાર્યા તો હમણાં નિરાતે રોકાવ દર્શનનું સુખ આપો કથા વાર્તાનું સુખ આપો મહારાજ કે અમારે કચ્છમાં ઉતાળે જ આવવું છે મારા ઉતાળ તો કોઈને હોય જ છે પણ નિરાત્ય રોકાવ ચૂરમાં બુરમાં ખાવ મહારાજ કે એના માટે ચૂરવા ખાવ રોકાવાનું તો મારા વાર્તાનું સુખ આપો મહારાજ કે એક શરત કથા વાર્તા કરીએ બોલો પણ તમને અમે કથા ચાલુ કરીને તમે સાંભળવા બે ઝોલું આવે તો એમ કથા પૂરી થાય પૂરું કરીને અમે કચ્છમાં જતા રહ્યો વાંધો નહીં મહારાજ હરખા હરખા ઠંડ મહારાજે કથા ચાલુ કરીને હા માની લાલજી સુધાર અઢાર દિવસને પછી તો મહારાજને ઉતાડો હોય ને એટલે મહારાજની ઈચ્છાથી શેર તંદ્ર આવી મહારાજ કે સબૂર જોલું આવી ગયું હા મહારાજ જોલો આવી ગયું મહારાજે કચ્છમાં જાવ ભોમિયો મળે ભોમિયો ખબર પડે અણવર માર્ગદર્શકને શું કહેવાય રાખ્યો તો નહોતો રાખ્યા તે મહારાજ હું જ ભોમ્યો મને અનુભવ છે પણ મહારાજ સાથે જવાનું એટલે મહારાજને માટે રસ્તો લાંબો ખાડીઓ આવે સમય બહુ લાગે મહારાજ માટે હુખડી પાણીની બતક ને ખોરાક રૂપિયા લઈ લીધેલા રોકડા સમૃદ્ધ સમૃદ્ધતા એને કીર્તનમાં લખ્યું ડોબા હતા દસ બાર કેટલા દસ બાર એવું લખ્યું સ્વામી કીર્તનમાં લખ્યું છે એમ બહુ આકરા કીર્તન લખ્યા લોકો મેણા મારે ને કે હા એ ભૂખ્યા ભૂખે લીધો નથી ભેખ પાંચ જણા ગામમાં પૂછીને સલાહ લઈને કામ કરતા ડોબા હતા દસ બાર તો કેવડી ખેતી રાખતા હશે આ બધું મૂકીને આવ્યા છે ભૂખ્યા મળતા નથી આવ્યા અમે તમે હું સમજો છો એમ આવું બધું ભેગું લીધેલું મહારાજ માટે રસ્તામાં ચાલતા એક ભૂખ્યો માણસ ટળવડતો હોય છે કંઈક ખાવાનું આપો કેમ તમે ગાડી નીકળ્યા એમ કોઈ ભિખારી ક્યારેક આવી જાય બાપજી કંઈક ગયો કંઈક ગયો એટલે મહારાજ કે લાલજી શું ભેગું છે ભાતામાં તો હુંખડી છે આપો ખવરાવો આપણે મારે તમે મારે કે ખબર આવો ખવરે દીધું આગળ આવેલા તો તરસો માણા મેળ્યો મારે કે પાણી ભેગું હા મારે બતક ભરી મારે કે પાવ પાવું પીડ્યું રસ્તામાં કોઈ વળી ચોર મેળ્યા લૂંટારા મેળ્યા લૂંટા પણ કે હાથમાં ન આવ્યું મારે કે તમે ચોર કાચા લાગો છો તમે બરાબર એક્સપર્ટ ચોર જૂના ચોર નથી બરાબર કેમ તો કે આની પાસે રૂપિયા છે હળી ઢંઢેળ્યા તો કાંઈ ન મેળ્યું મારે કે ચોર તમે કાચા પાકા નથી એના જોડામાં અંદર હગતળી તળી નીચે મૂક્યા છે ફક્ત ખબર પડે જોડાની અંદર ચામડું મૂકી એની એ ઠાકર્યું છે લૂંટાવી દીધું લાલજી સુધાર કે મહારાજ બહુ ધર્મવાળા થઈ ગયા હો હવે ભૂખ્યા તા શું કરજો અને આગળ જતા કીધું મારાજ કે લાલજી ભૂખ બહુ લાગે હા કરો પરોપકાર એમ કરતા લાલજી સુધાર એટલી તરત લાગે કે હાલીસર ડગલું ન ભરાય એવી તરત લાગી અને કચ્છનો તાપ ભાઈ મહારાજ કે પણ આ મોટી ખાડી દરિયો છે ને બાજુમાં પણ મારા દરિયાનું પાણી પીવાય મારા કીધું તો હોય મીઠું ભગવાન કરે ભરો જાઓ અને આમ ભરી પીધું ટોપરા જેવું પીધું ટોપરાનું પાણી સામે લખ્યું છે કે એક સેવક હારે હતો એના માટે મગવાને મારા ઠાકોરજીએ મીઠું પાણી કર્યું એમ આટલા મારા પોતે દયાળુ સ્વભાવવાળા હતા અને ત્યારે સ્વાર્થ નિરપેક્ષ કરુણા એનું નામ શું કહેવાય બોલો ને તો કટોકટીમાં કોઈક આપણી સામે આવી ગયો હોય તો ત્યારે એને સહાય કરવી એ આપણા ભક્તનો સહજ આપણો ધર્મ છે જય સ્વામિનારાયણ